યુવા મિત્રો, કલ્પના એ એક વાસ્તવિક વર્કશોપ અથવા તો કાર્યશાળા છે અને માણસ દ્વારા જે કંઈ યોજના બનાવવામાં આવી છે તે હકીકતે ત્યાં જ આકાર પામી છે. ભાવિ અંગેની આશંકાઓ, ઈચ્છાઓ એ વ્યક્તિના મનની કલ્પના શક્તિના સહાયથી જ આકાર પામે છે અને અમલમાં મુકાય છે. એવું કહેવાય છે કે માણસ જે કોઈ કલ્પના કરે તેની પોતે તે રચના કરી શકતો હોય છે. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરજ, મારી ચેનલ સુરજ દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. વનરક્ષક એક્ઝામ યુઝફુલ ઇમ્પોર્ટન્ટ જીકે ક્વેશ્ચન આ વિડીયો સિરીઝનો 15મો ભાગ છે, જેની અંદર અમે તમને પ્રોવાઈડ કરીશું ડેઈલી ન્યૂ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. આજના પ્રશ્નની શરૂઆત કરતા પહેલા આગળના ભાગમાં જે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા વન કલ્યાણ, વન બંધુ કલ્યાણ યોજના ક્યારે જાહેર કરવામાં આવી હતી, તો તેનો જવાબ આવશે વર્ષ 2007માં. પ્રશ્ન 580. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એટીવીટી નો આરંભ રાજ્ય સરકારે ક્યારે કર્યો હતો, તો 2011-12 વર્ષમાં. પ્રશ્ન 581. રાજ્ય સરકારે જ્યોતિગ્રામ યોજના ક્યારથી અમલમાં મૂકી છે, તો વર્ષ 2003. પ્રશ્ન 582. વિકલાંગોને એસટી બસ સેવામાં બસ પાસ માટે કઈ યોજના અમલી છે, તો મહર્ષિ અષ્ટાવક્ર યોજના. પ્રશ્ન 583. ભાર વિનાનું ભણતરની જોગવાઈ કઈ સમિતિએ કરી હતી, તો પ્રોફેસર યશપાલ સમિતિ દ્વારા. પ્રશ્ન 584. ગુજરાતના શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને પીવાનું પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે કઈ યોજના છે, તો અમૃતધારા યોજના. પ્રશ્ન 585. ડેરી સાથે સંકળાયેલા સ્થાનિક રહીશોને વૈકલ્પિક આવક વધારવાનો મુખ્ય હેતુ સાથે સંબંધિત યોજના કઈ છે, તો એ છે દૂધ ગંગા યોજના. પ્રશ્ન 586. આપણા દેશમાં લીડ બેંકની યોજના ક્યારે શરૂ થઈ, તો ઈસવીસન 1971માં. પ્રશ્ન 587. ભગતસિંહના પિતાનું નામ શું હતું, તો એ હતું કિશનસિંહ. પ્રશ્ન 588. ભગતસિંહના માતાનું નામ શું હતું, તે હતું વિદ્યાવતી. પ્રશ્ન 589. જંગલોમાં લાગતી આગને શું કહે છે, તો તેને કહેવાય દાવાનળ. પ્રશ્ન 590. આજવા ડેમ કોણે બંધાવ્યો હતો, તો આજવા ડેમ એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવ્યો હતો. પ્રશ્ન 591. ઉત્કંઠેશ્વર મહાદેવ એ કઈ નદીના કાંઠે આવેલું પર્યટક સ્થળ છે, તો વાત્રક નદીના કાંઠે. પ્રશ્ન 592. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર એ ક્યાં નામે ઓળખાય છે, તો નાગેરના નામે. પ્રશ્ન 593. એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી છે, તો સુરતમાં. પ્રશ્ન 594. ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યાં સ્થળે આવેલો છે, તો દંતાલી ખાતે. પ્રશ્ન 595. ડાંગમાં હોળી તહેવાર ક્યાં નામે ઓળખાય છે, તો સિગ્મા નામના નામે. પ્રશ્ન 596. મેરાયો એ ક્યાં લોકોનું લોકનૃત્ય છે, તો વાવ તાલુકાના ઠાકોરોનું. અહીં જિલ્લો સુરેન્દ્રનગર લખેલો છે, પણ સુરેન્દ્રનગર નહીં, બનાસકાંઠા આવશે. પ્રશ્ન 597. કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગરને જુદા પાડે છે, તો ભોગાવો નદી. પ્રશ્ન 598. સુમૂલ ડેરી એ ક્યાં શહેરમાં આવેલી છે, તો સુરત શહેરમાં. પ્રશ્ન 599. સીપુ એ ક્યાં જિલ્લાની નદી છે, તો બનાસકાંઠા જિલ્લાની. પ્રશ્ન 600. ફાગવેલ એ શાના માટે જાણીતી છે, તો ભાથીજીનું મંદિર માટે જાણીતી છે ફાગવેલ. પ્રશ્ન 501. ગુજરાતનો કયો મેળો ગદર્ભ મેળો તરીકે ઓળખાય છે, તો એ છે વૌઠાનો મેળો. પ્રશ્ન 602. શામળાજી મંદિરમાં ક્યાં દેવની મૂર્તિ છે, તો વિષ્ણુ ભગવાનની. પ્રશ્ન 603. જખાએ બંદર એ ક્યાં જિલ્લામાં આવેલું છે, તો જવાબ આવશે કચ્છ જિલ્લો. પ્રશ્ન 604. અંબિકા અને પૂર્ણા નદી ક્યાં સમુદ્રને મળે છે, તો અરબી સમુદ્રને. પ્રશ્ન 605. ઋતુંભરા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલું છે, તો સાપુતારામાં. પ્રશ્ન 606. બરડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે, તો એ છે આપપરા. પ્રશ્ન 607. વડોદરા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે, તો એ છે માંડવા નૃત્ય. પ્રશ્ન 608. વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો એ ક્યાં આવેલો છે, તો ઉમરગામ વલસાડ ખાતે. પ્રશ્ન 609. ભરૂચ જિલ્લામાં ક્યાં સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે, તો કાવી સ્થળે. પ્રશ્ન 610. ગુજરાતનું કયું શહેર સફેદ ક્રાંતિ માટે પ્રખ્યાત છે, તો આણંદ શહેર. પ્રશ્ન 611. બાળ ભૂતેશ્વર મહાદેવનું મંદિર એ ક્યાં જિલ્લાની અંદર આવેલું છે, તો ભરૂચ જિલ્લામાં. પ્રશ્ન 612.
ખેડ બ્રહ્મા એ કઈ નદીના કિનારે આવેલું છે? તો હરણાવ નદીના કિનારે. પ્રશ્ન 613, સહજાનંદ વન એ ક્યાં આવેલું છે? તો ગાંધીનગરમાં. પ્રશ્ન 614, રણનો ઊંચો ભાગ ક્યાં નામે ઓળખાય છે? તો લાણાસરીના નામે. પ્રશ્ન 615, ધોળાવીરા એ ક્યાં ટાપુની અંદર આવેલું છે? તો ખદીર ટાપુમાં. પ્રશ્ન 616, ગુજરાતના બગીચા તરીકે કયો પ્રદેશ પ્રખ્યાત છે? તો ચરોતરનો પ્રદેશ. પ્રશ્ન 617, વણઝારી વાવ એ ક્યાં આવેલી છે? તો મોડાસામો. પ્રશ્ન 618, ગુજરાતનું ચિરાપુંજી કોને કહેવાય છે? તો કપરાડા, વલસાડને. પ્રશ્ન 619, વલસાડની કઈ કેરી વખણાય છે? તો હાફૂસ કેરી. પ્રશ્ન 620, ગબ્બરનો ડુંગર એ ક્યાં આવેલો છે? તો અંબાજી ખાતે. પ્રશ્ન 621, ગુજરાતનું કયું શહેર જૈન કળાના તૈલ ચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે? તો એ છે પાટણ. પ્રશ્ન 622, ડુંગરદેવ એ કોનું લોકનૃત્ય છે? તો ડાંગના આદિવાસીઓનું. પ્રશ્ન 623, ગુજરાતમાં વસેલી હપ્સી પ્રજા એ ક્યાં નામે ઓળખાય છે? તો સીધી નામે. પ્રશ્ન 624, ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ એ ક્યાં જોવા મળે છે? તો છુંછાપુર ખાતે. પ્રશ્ન 625, પાવાગઢ પર્વત પર આવેલું ક્યુ તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું? તો દુધિયું તળાવ. પ્રશ્ન 626, સાબરમતી નદી એ ખંભાતના આખાતને મળે છે તે ભાગને શું કહેવાય? તો તેને કહેવાય કોપાલીની ખાડી. પ્રશ્ન 627, સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે? તો એ છે હાલી નૃત્ય. પ્રશ્ન 628, લકી સ્ટુડિયો એ ક્યાં આવેલો છે? તો લકી સ્ટુડિયો આવેલો છે હાલોલ ખાતે, જિલ્લો પંચમહાલ. પ્રશ્ન 629, તારાનગર ડુંગર પર તારાપુર નામનું નગર કોણે વસાવ્યું હતું? તો રાજા વેણીવત્સરાજે. પ્રશ્ન 630, ક્ષય, ટીબી, ન્યુમોનિયા, અસ્થમા વગેરે રોગ શરીરના કયા અંગ સાથે સંકળાયેલા રોગ છે? તો ફેફસા સાથે. પ્રશ્ન 621, ડેપ્થેરિયા, ગોઈટર વગેરે રોગ શરીરના કયા અંગ સાથે સંકળાયેલા રોગ છે? તો ગળા સાથે. પ્રશ્ન 632, પગના સાંધા સાથે સંકળાયેલા રોગ ક્યા છે? તો એ છે આર્થરાઇટિસ. પ્રશ્ન 633, કન્જેક્ટિવાઇટિસ, ગ્લોકોમા, કેટરેક્ટ, ટ્રોકોમા વગેરે રોગો શરીરના કયા અંગ સાથે સંકળાયેલા રોગ છે? તો આંખ સાથે. પ્રશ્ન 634, ફિટનેસ રોગ એ શરીરના કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે? તો માંસપેશીઓ સાથે. પ્રશ્ન 635, મેનેન્જાઇટિસ રોગ, મેનેન્જાઇટિસ નો નામનો રોગ એ શરીરના કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે? તો મગજ સાથે. પ્રશ્ન 636, બાયુરિયા રોગ એ શરીરના કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે? તો દાંત સાથે. પ્રશ્ન 637, લ્યુકેમિયા રોગ એ શરીરના કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે? તો લોહી સાથે. પ્રશ્ન 638, થેલેસેમિયા રોગ એ શરીરના કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે? તો લોહીના રક્તકણો સાથે. પ્રશ્ન 639, હર્પીસ એ શરીરના કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે? તો ચામડી સાથે. પ્રશ્ન 640, સાતપુડાની પર્વતમાળા એ કયા જિલ્લાની અંદર આવેલી છે? તો ડાંગ જિલ્લામાં. પ્રશ્ન 641, બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો રણ વિસ્તાર એ કયા નામથી ઓળખાય છે? તો ગોઠા નામના પ્રદેશ તરીકે. પ્રશ્ન 642, દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ ક્યાં નામે ઓળખાય છે? તો જેસોરની ટેકરીઓના નામે. પ્રશ્ન 643, અડાલજનું પ્રાચીન નામ શું હતું? તો એ હતું ગઢપાટણ. પ્રશ્ન 644, બળિયાદેવનું ભવ્ય મંદિર એ ક્યાં આવેલું છે? તો લાંભા ખાતે, જિલ્લો અમદાવાદ. પ્રશ્ન 645, ગંગાસર તળાવ એ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે વિરમગામ ખાતે. પ્રશ્ન 646, ગંગાસર તળાવ કોણે બંધાવ્યું હતું? તો ગંગુ વણઝારાએ. પ્રશ્ન 647, રાવલ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું ભવ્ય મંદિર ક્યાં આવેલું છે? તો માંડલ, જિલ્લો અમદાવાદ ખાતે. પ્રશ્ન 648, વડતાલ આણંદની અંદર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આવેલી લક્ષ્મીનારાયણની ભવ્ય મૂર્તિની સ્થાપના કોણે કરી હતી? તો એ હતા સહજાનંદ સ્વામી. પ્રશ્ન 649, કુંકા વાવ, કાંઠાની વાવ, રાણી વાવ અને સિંગર વાવ એ ક્યાં આવેલી છે? તો કપડવંજ, જિલ્લા ખેડા ખાતે. પ્રશ્ન 650, કયા શહેરનું નામ લુણેશ્વર મહાદેવના મંદિર પરથી પડ્યું છે? તો એ છે લુણાવાડા.